નમસ્તે, વંદે માતરમ. હું પટેલ તન્વી શ્રી વશિષ્ઠ વિદ્યાલયના પહેલા ધોરણમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું. બાળ મિત્રો, હવે આજે આપણે જોઈશું પુનરાવર્તન, બરાબર, રિવિઝન જોઈશું. તેમાં પહેલું છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. બરાબર, તમને વિકલ્પો આપ્યા છે, એમાંથી જે સાચો વિકલ્પ હોય એ પસંદ કરીને તમારે ખાલી જગ્યામાં અહીં લખવાનું છે. તો સૌ પ્રથમ છે, લેગની સાચી સ્પેલિંગ લખો. બરાબર, અહીં તમે બે સ્પેલિંગ આપી છે, એમાં છે R O B અને B પર છે L E G. બરાબર, તો લેગની સાચી સ્પેલિંગ છે L E G. તો આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું L E G, લેગ. બરાબર, ત્યાર પછી બીજું છે B A T, બેટની સમાન સ્પેલિંગ લખો. બરાબર, જે આપણે ચેપ્ટર 5 માં રીડ મોર વર્ડ્સ માં શીખી ગયા છે, એટલે કે B A T બેટ, એટલે કે એ સમાન ઉચ્ચાર જેનો હોય એની સ્પેલિંગ લખવાની છે. જેમાં તમને અહીં બે ઓપ્શન આપ્યા છે, એકમાં છે V E V A N અને P I G T, પણ એના સમાન ઉચ્ચારની સ્પેલિંગ છે V A N. બરાબર, તો આપણે અહીં લખીશું V A N. બરાબર, ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે આઈ નો ગુજરાતી અર્થ લખો. બરાબર, આઈ નો આપણે ગુજરાતી અર્થ લખવાનો છે, જેમાં એ પર છે પગ અને બી પર છે આંખ. આઈ એટલે શું થશે એનો ગુજરાતી અર્થ? આઈ એટલે આંખ, તો એનો સાચો અર્થ છે આંખ. તો આપણે અહીં લખીશું આંખ. બરાબર, ત્યાર પછી ચોથા પર છે PEN નો ગુજરાતી ઉચ્ચાર લખો. બરાબર, PEN એનો ગુજરાતી ઉચ્ચાર શું થશે? તો અહીં બે ઓપ્શન આપ્યા છે, એક પર છે પેન અને બીજા પર છે ડેન. બરાબર, પણ એનો ગુજરાતી અર્થ શું થાય? ગુજરાતી ઉચ્ચાર શું થાય? પેન. બરાબર, તો આપણે અહીં લખીશું પેન. બરાબર, તો આ રીતે આપણે યોગ્ય વિકલ્પ એટલે કે સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે, અને ત્યાર પછી સાચો વિકલ્પ આપણે ખાલી જગ્યામાં પણ લખવાનો છે. ત્યાર પછી આપણે જોઈશું સ્પેલિંગ ઓળખી તેનો ગુજરાતી અર્થ લખો. બરાબર, તો સ્પેલિંગ અહીં આપી છે બાળમિત્રો તમને, પણ કૌંસમાંથી તમારે એનો સાચો ગુજરાતી અર્થ જોવાનું છે અને લખવાનું છે. પહેલા પર છે S U N, સન. સન એટલે શું? તો સન એટલે અહીં બે ઓપ્શન આપ્યા છે, એક પર છે સૂર્ય અને એક પર છે વાદળ, પણ એનો સાચો જવાબ શું છે? સૂર્ય. બરાબર, તો આપણે અહીં લખીશું સૂર્ય. બરાબર, સન એટલે સૂર્ય. ત્યાર પછી બીજા નંબર પર છે જે ઈ ટી, એનો ઉચ્ચાર શું થશે? જેટ. બરાબર, પણ એના અર્થ અહીં બે આપ્યા છે, એક પર છે બસ અને બીજા પર છે વિમાન. બરાબર, જે ઈ ટી જેટ, જેટ એટલે શું થશે? જેટ એટલે વિમાન. તો આપણે અહીં લખીશું વિમાન. બરાબર, ત્યાર પછી ત્રીજા પર છે એન યુ ટી, નટ. બરાબર, નટ નો ગુજરાતી અર્થ શું થશે? એન યુ ટી નટ, નટ એટલે અખરોટ. અહીં કેરી અને અખરોટ બે આપ્યું છે, પણ એનો સાચો અર્થ શું છે? અખરોટ. આપણે અહીં લખીશું અખરોટ. બરાબર, ત્યાર પછીનો બીજી એક્ટિવિટી છે આપણી, કે સમાન ઉચ્ચાર લખો. બરાબર, એટલે કે તમને અહીં સ્પેલિંગ આપ્યા છે, પણ એના જ લગતી સમાન ઉચ્ચાર આપણે લખીશું. તો પહેલું છે PEN. બરાબર, સાડી સ્પેલિંગ છે PEN, તો આને આપણે સમાન ઉચ્ચારની સ્પેલિંગ લખીશું કે ઈ જી કે. બરાબર, ત્યાર પછી બીજા નંબર પર છે, કઈ સ્પેલિંગ છે? એમ એ એન, મેન. બરાબર, તો એના સમાન ઉચ્ચારની સ્પેલિંગ લખીશું સી એ એન, કેન. ત્રીજા નંબરનો સ્પેલિંગ છે પી ઓ ટી, પોપ. બરાબર, તો એના સમાન ઉચ્ચાર હોય એવી સ્પેલિંગ આપણે લખીશું આર ઓ ડી, રોલ. બરાબર, ત્યાર પછી ચોથા નંબર પર છે જી યુ
એવી જ સમાન ઉચ્ચારણ આપણે સ્પેલિંગ લખીશું આર યુ એમ રમ. પછી છે પાંચમા નંબર પર છે પી આઈ એમ, બરાબર. તો એવી જ સમાન ઉચ્ચારણ સ્પેલિંગ આપણે લખીશું પી આર જી પી, બરાબર. પછીનો છે સ્પેલિંગ એચ યુ ટી હર, તો એવી સમાન ઉચ્ચારણ આપણે સ્પેલિંગ લખીશું પી યુ પી, બરાબર, પ, બરાબર. આ જ રીતે આપણે આ જે સમાન ઉચ્ચાર છે એમાં આપણે કોઈ પણ સ્પેલિંગ લખી શકીએ, પણ કેવી, જેનો ઉચ્ચાર સમાન થતો હોય એવી. ત્યાર પછી છે નંબર્સ ની સામે સ્પેલિંગ લખો, આપેલ નંબર્સ તમને છે જ નહીં, તો પછી એની સ્પેલિંગ આપણે લખવાની રહેશે. પહેલો નંબર છે 12, તો એની સ્પેલિંગ લખીશું ટી ડબલ્યુ ઈ એલ વી ઈ 12, 12 એટલે 12. ત્યાર પછી સ્પેલિંગ નંબર આપ્યો છે તમને 14, બરાબર, તો આપણે એની સ્પેલિંગ લખીશું એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન 14 એટલે 14. ત્યાર પછીનો નંબર તમને આપેલો છે 16, બરાબર, તો આપણે એની સ્પેલિંગ લખીશું એસ આઈ એક્સ ટી ડબલ ઈ એન 16 એટલે 16. તો બાળમિત્રો આજે આપણે અલગ અલગ સબ્જેક્ટનું પુનરાવર્તન, સોરી, અલગ અલગ ટોપિક આપણે જોયા અને એનું પુનરાવર્તન કર્યું. તો આપણે ઘરે રહીને આ પુનરાવર્તન લખીશું અને ઓરલ કરીશું. થેન્ક યુ.